આગળ લખીશું સ્પેલિંગ. એ એન્ટી એન્ટ એટલે કીડી. એ એન્ટી એન્ટ એટલે કીડી. બી એટી બેટ એટલે બેટ. બી એટી બેટ એટલે બેટ. સી એટી કેટ એટલે બિલાડી. સી એટી કેટ એટલે બિલાડી. ડીઓજી ડોગ એટલે કૂતરો. ડીઓજી ડોગ એટલે કૂતરો. ઈ ડબલ જી એગ એટલે ઈંડું. ઈ ડબલ જી એગ એટલે ઈંડું. એફ એ એન ફેન એટલે પંખો. એફ એ એન ફેન એટલે પંખો. જી યુ એન ગન એટલે બંદૂક. જી યુ એન ગન એટલે બંદૂક. એચ યુ ટી હર્ટ એટલે ઝૂંપડી. એચ યુ ટી હર્ટ એટલે ઝૂંપડી. વિદ્યાર્થી મિત્રો, જરાક આ પાના પર ધ્યાન આપો. આ પાના પર હેલિકોપ્ટરની સ્પેલિંગ છે. કેટલા અક્ષર છે? 10 અક્ષર. કેટલા? 10. આ રિક્ષામાં 8, એરોપ્લેનમાં 8. આવી મોટી મોટી સ્પેલિંગો મોઢે કરવાની છે. જો 4 અક્ષરોની સ્પેલિંગ મોઢે નહીં કરશો તો આગળ જઈને મોટી મોટી સ્પેલિંગો મોઢે કરવાનો કોન્ફિડન્સ નહીં આવશે. એટલે સ્પેલિંગ મોઢે કરવાની છે. કાલે મેં 2 જણને ફોન કરેલા, 2 જણને સ્પેલિંગો નહીં આવડતી હતી. મને બહુ દુઃખ થયું. હવે તો નામ જ કહીશ, વિડીયોમાં નામ જ બોલીશ કે આ છોકરાને સ્પેલિંગ નહીં આવડી. એટલે તમારે હવે ધ્યાન રાખીને સ્પેલિંગો બોલવાની છે, મોઢે કરવાની છે. હું જ્યારે પણ ફોન કરું, કોઈને પણ કરું, મને તમારે સ્પેલિંગ બોલીને કહેવાની જ છે. એટલે 4 સ્પેલિંગ જ આપું છું, તમારે એ મોઢે કરી જ લેવાની છે. આજની 4 સ્પેલિંગ બોલીએ. આઈ આર ઓ એન આયન. આઈ આર ઓ એન આયન. આયન એટલે ઇસ્ત્રી. આયન એટલે ઇસ્ત્રી. જે યુ જી જગ. જે યુ જી જગ. જગ એટલે જગ. જગ એટલે જગ. કે ઈ વાય કી. કે ઈ વાય કી. કી એટલે ચાવી. કી એટલે ચાવી. એલ ઓ જી લોગ. એલ ઓ જી લોગ. લોગ એટલે લાકડું. લોગ એટલે લાકડું. 4 સ્પેલિંગો જ આપું છું ને 2 દિવસ 4 સ્પેલિંગ મોઢે કરવા માટે મળે છે. તો 2 દિવસમાં તમારથી સ્પેલિંગો મોઢે થઈ જ જવી જોઈએ. ચાલો આગળ લખીશું. આઈથી આઈ લીટીને અડીને આઈ માથે મીંડું. આઈ આર. આર સીધી લીટી. એ જ લીટી પર ઉપર જવાનું. ભૂરી લીટીને અડીને વળાંક. મારા જેવો જ આર જોઈએ છે, કોઈ બીજા પ્રકારનો નહીં. 2 ભૂરી લીટીને અડીને ઓ એન સીધી લીટી. આરની જેમ એ જ લીટી પર ઉપર જઈને ભૂરી લીટીને અડીને નીચે વળાંક. નીચે સુધી આવે એ એન ને અડધે સુધી રહે એ આર. આઈ આર ઓ એન આયન. આર્યન. ઉપર રેફ લીધો છે પણ બોલતી વખતે રેફ બોલાતો નથી, બોલાય છે આયન. આર સાયલન્ટ છે. આયન એટલે ઇસ્ત્રી. આર સાયલન્ટ એટલે આર છુપાયેલો છે. હા, આર છુપાયેલો છે એટલે આપણે બોલીશું આયન. આર રેફ બોલીશું નહીં. ચાલો ફરી લખીશું. 2 પૂરી લીટીને અડીને માથે મીંડું. આય. આર મારી સાથે લખો. ભૂરી લીટીને અડો. એ જ લીટી પર ઉપર જાઓ. ભૂરી લીટીને અડીને વળાંક. બસ. 2 ભૂરી લીટીને અડીને ઓ એન. એ જ રીતે ભૂરી લીટીને અડો. એ જ લીટી પર ઉપર જઈ ભૂરી લીટીને અડીને નીચે ભૂરી લીટીને અડે એન. આયન. આર્યન નહીં બોલીશું, આયન. એટલે ઇસ્ત્રી. ફરીથી 2 ભૂરી લીટીને અડીને માથે મીંડું. ટપકું. આર વ્યવસ્થિત લખજો, નહીં તો 2 વાર લખવા આપી જ દઈશ. આઈ આર ઓ એન. એ જ લીટી પર ઉપર જતા શીખો. ઉપર ભૂલી લીટીને અડીને ભૂરી લીટીને અડો. આયન. 2 લીટીને અડીને ગુજરાતી અક્ષરો પણ.
આયન એટલે ઇસ્ત્રી. ચાલો હવે ઇસ્ત્રીનું ચિત્ર દોરીશું. સીધી લીટી, પછી આ રીતે જરાક વળાંકવાળો ત્રાસી લીટી થઈ ગઈ. અહીંયા ડબલ લાઈન, બરાબરની નિશાની, બરાબરની નિશાની, એનો આ દંડો જે સ્ટેન્ડ હોય ને પ્લગ લગાવીએ એ, આ પ્લગ લગાવવાનો મીંડા બે દોરી દેજો. હવે એનું હેન્ડલ અહીંયાથી દોરીશું, ઉપર જઈને અહીંયા આ લંબચોરસમાં આવે આ હેન્ડલ. આપણને આવડે એવી ઇસ્ત્રી, હા, બહુ સારી દોરવાની નથી. ચાલો જેવી આવડે એવી તમારે જ દોરવાની છે. વિદ્યાર્થી મિત્રો જ દોરશે, કોઈ પણ વાલી એમને દોરવા લાગશે નહીં. હા, સમજાવજો જરૂર, પણ એમની પાસે જ દોરાવજો. ચાલો જે ચોથી લીટીને અડે, પૂરી લીટીથી શરૂ થાય, લાલ લીટીને અડીને વળાંક, માથે મીંડું, જે યુ જી, જી પણ ચોથી લીટીને અડે અડે મીંડું કરીને નીચે ભૂરી લીટીને અડો, જે યુ જી, જગ, બે લીટીને અડીને જગ, ગુજરાતીમાં પણ જગ જ બોલાય છે. હવે જગ દોરીશું. હા, ચાલો આ રીતે આકાર લો, લેવાયો. અહીંયાથી ત્રાસો આકાર, અહીંયાથી ગોળ આકાર, અહીંયાથી સીધો આકાર, અને અડે એનો હેન્ડલ બતાવી દો છે ને, સેલ્લો જગ. હા, ફરી લખીશું, જે માથે મીંડું, ચોથી લીટીને અડે, યુ યુ લખીને કાનો નીચે ભૂરી લીટીને અડે, જી બે ભૂરી લીટીને અડીને મીંડું, લાલ લીટીને અડે, જે યુ જી, જગ એટલે જગ. આ છે સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ, બરાબર. ચાલો આગળ જઈશું. સીધી લીટી, ભૂરી લીટી, નીચે ચોથી લીટીને અડે, માથે અનુસ્વાર, યુ ભૂરી લીટીને અડીને, જીનો ગોળ આકાર ભૂરી લીટીને અડીને ચોથી લીટીમાં વળાંક, જે યુ જી, જગ, જગ એટલે જગ. નાની નાની સ્પેલિંગો છે, દીકરાઓ ચાર વાર બોલશો ને તો મોડે થઈ જશે. આગળ ચાલો હવે લખીશું કી. કે ધ્યાન રાખો, કેમાં ઘણા છોકરા ભૂલ કરે છે. કેમાં ભૂરી લીટીમાં વચ્ચેથી ચાલુ કરો, ભૂરી લીટીને અડો, ભૂરી લીટીથી વચ્ચેથી ચાલુ કરો, ભૂરી લીટીને અડો. આ નાનો કે છે ને, નાનો કે જ આપણે નાની એબીસીડી જ લખવાની છે. કે ઈ વાય, વાય ચોથી લીટીને અડશે, યુ કરીને ચોથી લીટીને અડો, વણા કે ઈ વાય કી. કી એટલે ચાવી, ચાવી. ચાલો ચાવી દોરીએ એકદમ સહેલી. પહેલાં મીંડું કરી દો વચ્ચેનું કાણું, હા, પછી એક સી, આ બીજો સી, આ ત્રીજો સી, એક સીધી લીટી, આ સી નજીક સીધી લીટી, પછી ચાવીના ખાંચા. આ થઈ ગઈ આપણી ચાવી. જેને નહીં સમજ પડે નહીં સમજે, આપણને તો ખબર પડે છે કે આ ચાવી છે. ઓકે, ચાલો આગળ. કે કેવી રીતે લખવાનું, ભૂરી લીટીમાં એના કાપા દેખાવા જોઈએ. ઈ અહીંયાથી શરૂ કરીને ભૂરી લીટીને અડીને ઈ, વાય ભૂરી લીટીમાં યુ ને ચોથી લીટીમાં અડે, વાય કી, દીર્ઘ ઈ, ચાવી, ચાવી. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. ચાલો આગળ. કે હવે તો આવડી જ ગયું, પૂરી લીટીની અંદર જ પાખ્યા. ઈ
વાય, વાય ચોથી લીટીને અડે, ચોથી લીટીને પાંચ જ મૂળાક્ષરો અડે છે અંગ્રેજીના, એ ધ્યાનમાં રાખવાના છે. કી એટલે ચાવી. આપણે ચિત્ર અને સ્પેલિંગના જોડકા છે, ચિત્ર અને સ્પેલિંગના જોડકા. જો ચિત્ર દોરતા નહીં આવડશે તો હું જોડકા કેવી રીતે શીખવાડીશ તમને? એટલે તમારે ચિત્ર નાના નાના ગંદા તો ગંદા દોરવાના જ છે. ઓકે, ચાલો આગળ એલનો સ્પેલિંગ લઈએ. એલ ઓ જી, જી પણ ચોથી લીટીને અડે. આ ચારે ચાર સ્પેલિંગમાં એક એક અક્ષર, બે બે અક્ષર ચોથી લીટીને અડે એ આવે જ છે. હા, એલ ઓ જી લોક, લોક, લોગ એટલે લાકડું, લાકડું, ડને માથે અનુસ્વાર. એલ ઓ ભૂરી લીટીને અડે, જી ચોથી લીટીમાં જાય, એલ ઓ જી લોગ એટલે લાકડું. અક્ષર એકદમ સારા જોઈએ, કોઈના પણ અક્ષર ગંદા નહીં. ફક્ત 20 જ મિનિટનું કામ છે, પછી આખો દિવસ મજા જ છે. ચાલો લોગ દોરવાનું છે, પછી દોરીએ, એક સ્પેલિંગ લખી લઈએ. એલ ઓ જી ચોથી લીટીને અડે, લોગ એટલે લાકડું. અહીં લોગ બતાવું છું, જો આ ગોળ જલેબીની જેમ અંદર જવાનું છે. ગયા અંદર, 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 જલેબીની જેમ અંદર. હવે ત્રાસી લીટી, એને જોઈન્ટ કરો આ લાકડાના લીટા લીટા. થઈ ગયું લાકડું. હા, ચાલો હવે આ ચાર સ્પેલિંગ મોઢે કરવાની છે, એની સાથે નીચે જોઈ જોઈને કોપીરાઇટ કરવાનું છે, પાનું પૂરું કરવાનું. આ તમારું હોમવર્ક છે. શું છે? સ્પેલિંગ મોઢે કરો અને પાનું પૂરું કરો. બરાબર સમજ પડી ગઈ? હું કોઈને પણ ફોન કરીને પૂછી શકું છું, કાલે રેકોર્ડિંગ મૂકું છું, સાંભળજો. ઓકે.